અબડાસામાં ચૂંટણી પ્રચાર દરમિયાન સીએમએ કોંગ્રેસના નેતાઓ સામે ઉઠાવ્યા ગંભીર સવાલ. સીએમ રૂપાણીનું મતદારોને આહવાન. કોરોના કાળમાં કોંગ્રેસના નેતાઓ જયપુર કેમ ગયા હતા તે સવાલ પૂછો તેમ સીએમએ જણાવ્યું. કોરોના સમયે કોંગ્રેસના નેતાઓ દારૂ પીને સ્વિમિંગ પુલમાં ડૂબકી મારતા હતા તેવું પણ સીએમનું નિવેદન. જયપુરના રિસોર્ટમાં કોંગ્રેસના નેતાઓ દારૂ પીને સ્વિમિંગ પુલમાં ડૂબકી મારતા હતા તેમ સીએમએ મંચ પરથી જણાવ્યું. કોરોના કાળમાં પ્રજા ભયભીત હતી ત્યારે જયપુર દારૂ પીવા કેમ ગયા તેવું પૂછવા સીએમએ લોકોને હાકલ કરી. સ્વિમિંગ પુલમાં ધુબાકા મારતા હતા, અમે કોરોનામાં ભયભીત હતા, કોરોના સામે સંઘર્ષ કરતા હતા, ત્યારે તમે જયપુર સેના માટે ગયા હતા? એનો જવાબ માંગજો આ ચૂંટણીમાં. ભાઈઓ બહેનો, ભૂતકાળમાં બનાસકાંઠા પાટણમાં પૂર આવ્યા ત્યારે આ કોંગ્રેસના લોકો બેંગ્લોરના રિસોર્ટમાં ધુબાકા મારતા હતા. આ કોંગ્રેસ ને પ્રજાની હંમેશા પરી નથી, કાયમ કોંગ્રેસ માત્ર ને માત્ર પોતાના સત્તાનો મોહ મોસોક, પ્રજાનું જે થવું એ થાય એ પ્રકારની આ કોંગ્રેસ છે. ભાઈ બહેનો, કોરોના માટે કોંગ્રેસ મગરના આંસુ સારે છે, ફાયદા માટે વેચ્યો, એટલા માટે આ પેટા ચૂંટણી આવી છે ને એની સામે લોકોમાં આક્રોશ એ છે કે અમે 5 વર્ષ માટે મત આપ્યા હતા, અમારા મતને વેચવાની હિંમત કરવાવાળાને અમે સબક શીખવાડીશું. અમારા મતનાથી જનપ્રતિનિધિ જે બન્યા એને પોતાના સ્વાર્થ માટે ખરીદનાર ભારતીય જનતા પાર્ટીને સબક શીખવાડીશું. લોકોને મોટા વાયદા વચનને વિશ્વાસ આપીને વિશ્વાસઘાત કરનાર ભારતીય જનતા પાર્ટીની સરકારને સબક શીખવાડીશું. અને સાથે સાથે જે જનપ્રતિનિધિઓએ ગદ્દારી કરી છે, લોકોના જનાદેશનું અપમાન કર્યું છે, એને અમે વોટ રૂપી શસ્ત્રથી 3 તારીખે જવાબ આપીશું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જે રીતના અમિતભાઈ ચાવડાના ધારાસભ્યો રાજીનામા આપી રહ્યા છે, એટલે કે તેમના પ્રમુખની નિષ્ફળતા તેમને સાચવી નથી શક્યા. અને પરેશ ધાને જે ટ્વીટ હતું કે ગદ્દાર ને ગાંડા ચાલશે, એટલે કોંગ્રેસના લોકોને ગાંડા કહી રહ્યા છે કે શું કોંગ્રેસ તમામ લોકોને ગાંડાને ટિકિટ આપી છે મુખ્યમંત્રીનું નિવેદન? આજે ગુજરાતની જનતાના મનમાં એક જ આક્રોશ છે કે ભ્રષ્ટાચારથી ભેગા કરેલા પૈસાથી ભારતીય જનતા પાર્ટી સરકાર જનપ્રતિનિધિઓને ખરીદી રહી છે. તો કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી, સાંભળીએ. ગુજરાતના મુખ્યમંત્રી પદની ગરિમા ભૂલી અને જે વાહિયાત નિવેદનો કરી રહ્યા છે કે એના માટે જ નહીં, સમગ્ર ગુજરાત માટે શરમજનક બાબત છે. એ પોતે એવું કહી રહ્યા છે કે કોંગ્રેસના ધારાસભ્યો કોરોનાની મહામારીમાં જયપુર ખાતે રિસોર્ટમાં દારૂ પી અને સ્વિમિંગ પુલમાં ધુબાકા મારતા હતા. મારે ગુજરાતના મુખ્યમંત્રીને કહેવું છે કે જો કોંગ્રેસ વાળા દારૂડિયા હોય તો ત્યાં અમારી સાથે અક્ષય પટેલ, બ્રિજેશ મેરજા, જીતુભાઈ આ બધા ધારાસભ્યો હતા, એને શા માટે તમે પાર્ટીમાં લઈ ગયા? અને લઈ ગયા પછી અત્યારે તમે એને ફરીથી ચૂંટણી લડાવો છો અને એક બાજુથી તમે આવી વાત કરી રહ્યા છો. આવા આક્ષેપો તો હું તમારી સામે પણ કરી શકું છું. વિજયભાઈ રાજકોટની અંદર આવે છે ત્યારે દારૂ પીવે છે અને બેફામ જે કંઈ પ્રવૃત્તિઓ છે બિનકાયદેસર એ કરે છે. આવા આક્ષેપો કરવા આ પદ પર બેઠેલી વ્યક્તિને શોભતા નથી. ગુજરાતની ગરિમા જળવાય એના માટેના મુખ્યમંત્રીઓએ પ્રયત્ન કરવા જોઈએ, એને બદલે ગુજરાતની ગરિમાને ગીરાવવાનું કામ આ મુખ્યમંત્રી કરી રહ્યા છે. તો આ સાથે કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ જોડાઈ ગયા છે. જયરાજસિંહ, સીએમનું પેટા ચૂંટણી ટાણે જ આટલું મોટું નિવેદન, કોંગ્રેસના સંસ્કાર અને કોંગ્રેસના ચરિત્ર પર સીધા સવાલો કરી દીધા છે. જમીન માફિયાઓની સાથે ભાજપના મોટા નેતાઓની ભાગીદારી છે, એટલા માટે સુરત હોય કે જામનગર હોય અનેક જગ્યાએ ફાયરિંગો થાય છે,
લોકો આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યા છે। ભારતીય જનતા પાર્ટી ચારે તરફથી અપતારાજથી ઘેરાયેલી છે, એટલા માટે ગુજરાતમાં આજે ગુંડારાજ ચાલી રહ્યું છે। કોંગ્રેસ પર ખૂબ જ આરોપ લગાવ્યો છે મુખ્યમંત્રી કે કોંગ્રેસની જે નેતાગીરી છે તે ગાંડી થઈ ગઈ છે, એવો મુખ્યમંત્રીનો આરોપ છે। મારે મુખ્યમંત્રી તો બહુ શાલીન વ્યક્તિ છે, એમના મોડે આવા શબ્દો હું માનું છું કે શોભા ના દે, અને એમને જે અંદરથી ડર છે કે હવે ભાઈનું ચાલશે કે ભાવનું ચાલશે, એના કારણે કદાચ આવા શબ્દો એમના મોઢામાંથી નીકળ્યા હોય, એવા શબ્દો અમારા મોઢામાંથી નહીં નીકળે। બિહારમાં જે ચૂંટણી આવી રહી છે અને બિહારમાં દારૂબંધી છે, ત્યાં કોંગ્રેસે વાત કરી છે કે એમની સરકાર આવશે તો દારૂબંધી અંગે સમીક્ષા કરશે, ગુજરાતમાં કોંગ્રેસ શું માને છે? કોંગ્રેસની નીતિ રહેલી છે કે દારૂબંધી હોવી જ જોઈએ, અને આ ગાંધી સરદારના ગુજરાતમાં સ્થાપના કાળથી આજ દિન સુધી કોંગ્રેસે હંમેશા દારૂબંધી નો કાયદો બનાવવાથી લઈને એનો અમલ પણ કરાવ્યો છે, પણ ક્યાંક ને ક્યાંક આ ભાજપના રાજમાં એ કાયદો હોવા છતાં પણ અપતા લેવાને કારણે આખે ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ મળી રહ્યો છે। યુવા પેઢી બેરોજગારીને કારણે વ્યસનમાં સપડાઈ રહી છે અને પોતાનું ભવિષ્ય બરબાદ કરી રહી છે। ત્યારે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો હોવા છતાં અમલ નથી થતો, એનો તાત્કાલિક અમલ થવો જોઈએ। તો હવે ભાજપ કોંગ્રેસ આમને સામને છે અને ભાજપે કોંગ્રેસ પર અને કોંગ્રેસે ભાજપ પર ગંભીર આક્ષેપો કરી લીધા છે। આ જ બાબતે હવે પ્રતિક્રિયા મેળવીએ। ભાજપ નેતા ધનસુખ ભંડેરી જોડાઈ ગયા છે, બીજી તરફ કોંગ્રેસ નેતા જયરાજસિંહ જોડાઈ ગયા છે। ધનસુખભાઈ, સવાલ આપને જ, શું ગુજરાતમાં હપ્તા રાજ ચાલે છે? લોકો હપ્તા રાજથી ત્રસ્ત બન્યા છે, કોંગ્રેસના આક્ષેપ? કોંગ્રેસને કમળો થઈ ગયો છે એટલે પીળું દેખાય, સ્વાભાવિક છે, કારણ કે આવું બધું એના રાજ્યમાં ચાલતું હતું, એટલે જ પ્રજાએ ગુજરાતમાંથી ઘણા વર્ષોથી ગુજરાતની હદબાર કર્યા છે, અને હદબાર કોને કરવા પડે આપણે સૌને ખબર છે। ગુજરાતની પ્રજા સાણી સમજુ પ્રજા છે, અને ભારતીય જનતા પાર્ટી સાથે, વિકાસ સાથે, કમળ સાથે જોડાયા છે લાગ લગાટ। દેશનું એ આ એવું રાજ્ય છે કે ભાજપની છઠ્ઠી વાર સરકાર બની છે। જનરલ વિધાનસભાની ચૂંટણી વખતે પણ કોંગ્રેસના નેતાઓએ કોંગ્રેસને આગળ પાછળ રહીને અન્ય લોકોને પણ વર્ગ વિગ્રહ કરવાની પ્રયાસ કર્યો હતો, પણ ગુજરાતની સાણી સમજુ શાંતિ પ્રજાએ જોયું કે વિકાસ સાથે, શાંતિ સાથે ગુજરાતને એક સશક્ત બનાવવા માટે જે આગળ વધ્યું છે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ છે, અને એટલે કમળ સાથે જોડાઈને સરકાર બનાવી હતી, અને ફરી વિકાસ સાથે જોડાવા માટે આઠે આઠ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનું કમળ જીતશે, આ નક્કી છે। એટલે આમ કહેવાય ને, બેબાકલી કોંગ્રેસ બની છે, એટલે વાહિયાત આક્ષેપો કરી રહી છે, પણ પ્રજાનું મન ખુલ્લું છે કમળ માટે છે। જયરાજસિંહ, અબડાસાની સભામાં સીએમ રૂપાણીએ કોંગ્રેસની ના ચરિત્ર અને જે રીતે દારૂને લઈને જે નિવેદન કરવામાં આવ્યું છે કોંગ્રેસ પર મોટા આક્ષેપ, એક વાત બહુ સ્પષ્ટ કહું કે મુખ્યમંત્રી જે રીતે જાહેર સભામાં વાત કરે છે, સામાન્ય રીતે મુખ્યમંત્રી તો રાજ્યના વડા છે, વહીવટમાં બેઠેલા છે, એમની પાસે શાસનની ધુરા છે, એટલે એમને પોતાના વિકાસના કામોની મૂડી હોય, એ કામો ગણાવવાના હોય। 25 વર્ષ પહેલા કોંગ્રેસે આમ નહોતું કર્યું, કોંગ્રેસે તેમ નહોતું કર્યું, વાત કરી અને પોતાની નિષ્ફળતાઓ છુપાવી રહી છે, કારણ કે મુખ્યમંત્રીએ તો પોતે કરેલા કામો ગણાવવાના હોય, નહીં કે 25 વર્ષ જ્યાં સુધી દારૂબંધીને લાગે વળગે છે ત્યાં સુધી દારૂબંધી ભગવાન જેવો છે, ભગવાન જેમ દેખાતા નથી ને અત્ર તત્ર સર્વત્ર છે, એ જ રીતે દારૂ પણ દેખાતો નથી વિજયભાઈને, પણ અત્ર તત્ર સર્વત્ર છે, ગલી ગલી દારૂ વેચાય છે, દારૂબંધી માટે કાયદા છે, માત્ર ને માત્ર નોટ કાગળ ઉપર છે, નોટ ઉપર છે, કાયદાઓ માત્ર ને માત્ર અમલીકરણના નામે મીંડું છે, આખું ગુજરાત ને ગુજરાતની તમામ જનતા જાણે છે, અને એમની જોડે અલ્પેશભાઈ છે, દારૂના અડ્ડા ક્યાં આવ્યા ક્યાં નહીં આવ્યા એ અલ્પેશભાઈ જાણે જ છે, એમને ભૂતકાળમાં અમના વિરુદ્ધ આપેલા જ છે લિસ્ટ, જે લિસ્ટ મેળવીને એમાં ક્યાં કોઈ સવાલ જ આવે છે। જે ધારાસભ્યો પર સીએમએ આક્ષેપ કરી દીધા છે કે દારૂ પીને સ્વિમિંગ પુલમાં ડૂબકી મારતા હતા, હવે એમાંના જ કેટલાક નેતાઓ ભાજપમાં છે જે ધારાસભ્ય માટે ફરીથી લડી રહ્યા છે। પહેલા તો જે કોંગ્રેસના અમારા મિત્રે જે વાત કરી છે એની વાત કરું તો લાગ લગાટ છઠ્ઠી વાર સરકાર બનાવી એ જ બતાવે છે કે પ્રજાનું મન ભાજપ સાથે, વિકાસ સાથે છે। અમે કામ કરીને કહીએ છીએ, કોંગ્રેસ બણગા ફૂકે છે ખાલી, આપણે ગુજરાતમાં જો હમણાં અતિવૃષ્ટિ છે તો હેક્ટર દીઠ 10,000
અને 3,500 કરોડ નું પેકેજ ભાજપની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલની સરકારે જાહેર કર્યું, ખેડૂતોને મળવા માંડ્યા છે. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના આ વખતે જાહેર કરી, હેક્ટર દીઠ 20,000 60% નુકસાન અને 60% કરતા વધારે નુકસાન હોય તો હેક્ટર દીઠ 25,000 એ પણ સહાય મળવા મળી છે. સાત પગલા ખેડૂત કલ્યાણના, મુખ્યમંત્રી કિસાન પરિવાર યોજના 50,000 થી 75,000 વાહન લેવા માટે આવી યોજનાનો લાભ મળવા મળ્યો છે. એટલે આવી વાહિયાત વાતો કરીને કોંગ્રેસ અન્યત્ર ધ્યાન દોરવા માંગે છે. અમે વિકાસ કામ કર્યા છે ગુજરાતમાં, પ્રત્યેક શહેરમાં જાહેરાત કરી ખેડૂતો માટે, તો આ બધા જ કામ અમે કરીને આયુષ્યમાન ભારત જેવી 50,000 આપની યોજના વિશે દર્શકો નથી સાંભળવું, આપની યોજનાઓ વિશે નથી સાંભળવું. આજે આક્ષેપ થયા છે એનો જવાબ આપો. આક્ષેપો તો કોંગ્રેસ કરે, સ્વાભાવિક વિપક્ષમાં છે એને પીળું જ દેખાય, કમળો તો જે કઈ બોલવું હોય બોલી શકે. એમાં અમે બહુ સ્પષ્ટ છે, અમે અમારા કામના આધારે મત માંગીએ છીએ ને લોકો અમારી સાથે છે. મોદીની સરકાર હશે, ગુજરાતમાં વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલની ભાજપ સરકાર, અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલજીના નેતૃત્વમાં પાર્ટી આગળ વધી રહી છે. ત્યારે પ્રત્યેક કાર્યકર્તા કામ કરી રહ્યો છે, પ્રજા સાથે જોડાણો છે. એમની પાસે અસંતોષ સિવાય કોંગ્રેસ પાસે કઈ જ નથી, નેતાગીરી નથી ને નીતિ નથી. એટલે આ બધી વાતો કોંગ્રેસના મિત્રો કરી રહ્યા છે. ધનસુખભાઈ, પણ જે રીતે આ આક્ષેપો થયા છે એની સામે કંઈક કહેવું પડશે, કારણ કે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી કે જેમનું એક શાલીન ચરિત્ર છે અને જે રીતે અબડાસાના મંચ પરથી આજે તેઓ બોલી રહ્યા હતા, સવાલ ચોક્કસ થાય. આપણે કોરોનાના કાળમાં અગાઉ પણ જ્યારે આફત આવી હતી ગુજરાતમાં, ત્યારે કોંગ્રેસના મિત્રો રાજસ્થાન અને મધ્યપ્રદેશ ને બધે ફરવા નીકળ્યા તેનું ચિત્ર છે, પણ એમાં નથી મારે જવું. કારણ કે લોકો, ગુજરાતની પ્રજા જાણે છે ક્યાં કેવા લોકો છે, કઈ પાર્ટીની વિચારધારા છે. અમે રાષ્ટ્રવાદ ને રંગે રંગાયેલો લોકો, પ્રજાના સુખે સુખી, પ્રજાના દુખે દુખી કામ કરનારા અમારો પ્રત્યેક કાર્યકર્તા, નાના નાનો હશે કે સરકારના મંત્રીશ્રીઓ હશે, મુખ્ય અમારા પ્રદેશ અધ્યક્ષ હશે કે આખી ટીમ હશે, તમામ કાર્યકર્તાઓ કામ કરે છે. ત્યારે એમના ધારાસભ્ય, એમના કાર્યકર્તા શું કરે છે એ પ્રજા સારી રીતે જાણે છે, અને પ્રજા અને એમના નેતા વચ્ચે કોઈ સંવાદ નથી, કોઈ એમનો કોઈ કહેવાય સંપર્ક નથી, ને એટલે કોંગ્રેસ ને જાકારો મળે છે. ત્યારે અમારો પ્રત્યેક કાર્યકર્તા લોકો વચ્ચે છે અને કામના આધારમાં મત માંગીએ. ધનસુખભાઈ, એમ તો અમિત ચાવડાએ મોટા આક્ષેપ એ પણ કરી લીધા છે કે દારૂ ને લઈને જે હપ્તા છે એ સીધા સીએમ સુધી જાય છે. કોંગ્રેસ ને જે કેવું હોય કે, જે બોલવું હોય બોલે, જે હાલતમાં બોલવું હોય બોલે, એ એમનો સ્વભાવ છે અને એમનું ચરિત્ર છે. સૌ પ્રજા જાણે છે કોણ શું કરી રહ્યું છે. અમે કામના આધારે મત માંગવા માંગીએ છીએ. ગુજરાતમાં અમે કામ કર્યું છે અને હજી કરશું, અને અમે જેટલું કરી છે એટલું જ કહીને દેખાડીએ છીએ. ખેડૂત માટે 3,500 કરોડનું આ વર્ષે પેકેજ આપ્યું, અતિવૃષ્ટિમાં લોકોને મળવા માંડ્યું છે. સાત પગલામાં અનેક યોજનાઓ અમે આપી છે, ખેડૂતને મળવા માંડી છે. મહિલાને 4 લાખ, કોઈ પરિવારજન ગરીબ નાનો મધ્યવર્ગનો માણસ બીમાર હશે તો 4 લાખની માં કાર્ડ ને માં અમૃત કાર્ડ છે યોજના દેશમાં આયુષમાં, કે આનાથી મોટી આરોગ્યની સેવા કઈ હોય લોકોની. ગરીબના ઘરમાં ગેસ નો ચૂલો આવ્યો છે, 15 કરોડ દેશના લોકોને. આ વર્ષે અમે ગુજરાતની વાત કરું તો વીજળીમાં ખેડૂતોને 1,500 કરોડની સબસિડી આપી છે. આપની યોજનાથી અમે વીજળીમાં સબસિડી આપી છે, આપની યોજનાથી અમે અને ગુજરાતની જનતા વાકેફ છે. પરંતુ આ સવાલો થઈ રહ્યા છે, આક્ષેપો થઈ રહ્યા છે, તેનો જવાબ આપની પાસેથી જોઈતો હતો. આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. તો એક તરફ પેટા ચૂંટણીને લઈને માહોલ ગરમ છે અને બીજી તરફ ભાજપ અને કોંગ્રેસ આમને સામને છે. જે રીતે બંને પક્ષો એકબીજા પર ગંભીર આક્ષેપો કરી રહ્યા છે, એક તરફ સીએમ, જ્યારે કોંગ્રેસના ધારાસભ્યોને બચાવવા માટે જે રીતે કોંગ્રેસે ધારાસભ્ય બચાવો અભિયાન ચાલુ કર્યું હતું ને જયપુરમાં તેઓ રહ્યા હતા, તે સમય દરમિયાન ધારાસભ્યો દારૂ પીને સ્વિમિંગ પૂલમાં ડૂબકી મારતા હતા, તે રીતના આક્ષેપો કરી દીધા છે અને જનતાને પણ આ અંગે સવાલ પૂછવા માટે મુખ્ય પ્રધાને કહ્યું છે. તો બીજી તરફ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ ગંભીર આક્ષેપો કર્યા છે દારૂ બંધીને લઈને, જેમાં સીએમ સુધી હપ્તા ચાલે છે, હપ્તા રાજથી ગુજરાતની જનતા ત્રસ્ત હોવાના આક્ષેપ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કર્યા. દારૂ પીને નાના સ્વિમિંગ પૂલમાં ડૂબાતા મરતા હતા, અમે કોરોનામાં ભયભીત હતા, કોરોના સામે સંઘર્ષ કરતા હતા, ત્યારે તમે જયપુર સેના માટે ગયા હતા, એનો જવાબ માંગજો આ ચૂંટણીમાં. ભાઈઓ બહેનો, ભૂતકાળમાં બનાસકાંઠા પાટણમાં પૂર આવ્યા,
ત્યારે આ કોંગ્રેસના લોકો બેંગ્લોરના રિસોર્ટમાં ધુબાકા મારતા હતા. આ કોંગ્રેસ ને પ્રજાની હંમેશા પરી નથી, કાયમ કોંગ્રેસ માત્ર ને માત્ર પોતાના સત્તાનો મોહ મોસોક પ્રજાનું જે થવું એ થાય એ પ્રકારની આ કોંગ્રેસ છે. ભાઈ બહેનો, કોરોના માટે કોંગ્રેસ મગરના આંસુ સારે છે. વાલો કરી દીધા છે કે કોરોના કાળમાં કોંગ્રેસના ધારાસભ્યો જયપુરમાં હતા અને તેઓ દારૂ પીવા કેમ ગયા તેવું જનતા પણ એમને પૂછે એમ આહવાન કર્યું સીએમએ. ખુલ્લેઆમ દારૂ મળી રહ્યો છે, યુવા પેઢી બેરોજગારીને કારણે વ્યસનમાં સપડાઈ રહી છે અને પોતાનું ભવિષ્ય બરબાદ કરી રહી છે. ત્યારે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો હોવા છતાં અમલ નથી થતો, એનો તાત્કાલિક અમલ થવો જોઈએ. તો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર પલટવાર કર્યો, કારણ કે સીએમએ અબડાસા પેટા ચૂંટણી માટે પ્રચાર દરમિયાન જે રીતના આક્ષેપ કર્યા, કોંગ્રેસ પણ હવે એ મુદ્દે ભાજપ પર પલટવાર કરી રહી છે અને આ શાબ્દિક પ્રહારો વચ્ચે અબડાસાનું રાજકારણ પણ ગરમાયેલું. કોંગ્રેસે ભાજપ પર પલટવાર કરતા કહ્યું કે ભાજપના રાજમાં હપ્તા રાજ ચાલે છે અને લોકો તેનાથી ત્રસ્ત છે. ત્યારે કોરોના કાળમાં કોંગ્રેસના ધારાસભ્યો દારૂ પીને સ્વિમિંગ પુલમાં ડૂબકી મારતા હતા, તો કોંગ્રેસે સવાલ કર્યો છે કે આવા ધારાસભ્યોને ભાજપે કેમ પોતાના પક્ષમાં લીધા. બનાસકાંઠામાં પૂર આવ્યું ત્યારે પણ કોંગ્રેસના ધારાસભ્યો રિસોર્ટમાં હતા, તો કોંગ્રેસે સામે પલટવાર કરતા કહ્યું છે કે ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ મળે છે.